અને હવે ભક્તિ સંદેશની ટીમ પહોંચી છે આજે અમદાવાદના વિરમગામ તાલુકામાં, કે જ્યાં મેલડી માતાનું પૌરાણિક ધામ સ્થાપિત છે, જ્યાં માતાજીએ પોતાના એક સાચા ભક્તને નાગણી સ્વરૂપે આપ્યા હતા દર્શન. આ ધામ પર લોકોને એટલી શ્રદ્ધા છે કે દેશ વિદેશથી લોકો આ ધામમાં પધારે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે. તો આવો દર્શન કરીએ વિરમગામમાં બિરાજિત મેલડી માતાના મંદિરના. દર્શન કરાવીશું શક્તિના એક પરમ કલ્યાણ સ્વરૂપના. અમદાવાદ પાસે વિરમગામમાં નિર્મિત છે મેલડી માતાનું પ્રાચીન ધામ. કહેવાય છે કે પ્રાચીન કાળમાં વિરમગામ કઈક અલગ નામથી ઓળખાતું હતું. તે દરમિયાન હરખાજી ઠાકોર નામના એક માઈ ભક્તને સપનામાં મેલડી માએ દર્શન આપીને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. સાથે જ આદેશ કર્યો કે જે વડલા નીચે નાગણીના રૂપમાં માતાજીને જુએ ત્યારે ત્રિશુળ રાખી મંદિરનું નિર્માણ કરે. માઈ ભક્તે આ જગ્યાએ મા મેલડીની સ્થાપના એક નાનકડી ડેરીમાં કરી. સમય જતા વીરમદેવ નામના રાજાએ આ ગામની સ્થાપના કરતા તેનું નામ પડ્યું વિરમગામ. મહુવા તાલુકાની અંદર બારૈયા કોળી લોકો એ દર 3 વર્ષે અહીંયા માતાજીની બાધા કરવા આવે છે. એ લોકો એમ કહે છે કે અમે કચ્છના રાવ સાથે લડવા ગયા તેથી અમારા વડીલોને બાદશાહના હાથમાંથી બચાવેલા, ત્યારથી અમે આ માતાને પૂજીએ છીએ. એના ઓછો 450 વર્ષ થઈ ગયા છે. મેલડી માતાનું આ ધામ મુંસર તળાવના કિનારે નિર્મિત છે. કહેવાય છે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ તથા તેમના માતા મીનળ દેવી શિવજીના ઉપાસક હતા. ત્યારે મીનળ દેવીએ પોતાની શક્તિથી ભૂતાવળોને અહીં તળાવ બનાવવા આદેશ કર્યો. સૌના ચમત્કાર વચ્ચે એક જ રાતમાં આ વિશાળ તળાવની રચના ભૂતાવળ દ્વારા કરવામાં આવી. એટલું જ નહીં, તળાવની ફરતી જોવા મળતી આ 365 ડેરીઓમાં મીનળ દેવીએ શિવલિંગની સ્થાપના કરી. મેલડી માતા પરમ કલ્યાણ છે. દેશ વિદેશથી માઈ ભક્તો માતાના દર્શનાર્થે પધારે છે. સંતાન પ્રાપ્તિની કામના હોય કે પછી રોગ મુક્તિની આશા, કોઈ ભક્ત મા મેલડીના દરબારમાંથી ખાલી હાથ પરત નથી ફરતો. કહેવાય છે કે ભક્તની માનતા પૂર્ણ થતા ખીચડી તથા સુખડીનો પ્રસાદ તે ધરાવે છે. એટલે જ નહીં, દર રવિવારે અહીં લોક સહકારથી બટુક ભોજનનું તથા તાવા ચલાવવાની પ્રવૃત્તિ પણ ચાલે છે. ગામ લોકો આસ્થાભેરમાં મેલડીનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે. અમારી 3 પેઢીથી અમે પૂજન કરી છે આ માતાજીનું, અને અમારા મોટી બાને એટલી શ્રદ્ધા હતી, પછી મારા કાકા એટલી 3 પેઢી, મારી 4 પેઢી પણ એ રીતે શ્રદ્ધાપૂર્વક અમે અહીં રહી છીએ. અને અહીં બધું ભોજન સારી એવી વ્યવસ્થાથી ચાલે છે. 500-700 છોકરાઓ પણ જમે છે. અને અમારે માતાજીની એટલી શ્રદ્ધા હોવા છતાં, અમારી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં અહીં માતાજી પાસે આવીને કગીરા, એ પછી માતાજીએ અમારા ત્યાં આવીને બિરાજમાન થયા છે વખારે પરકોટાના નાકે. અને એ શ્રદ્ધાથી અમે માતાજીના પૂજન કરી છીએ. અવારનવાર અમે દર્શન કરવા તો અહીં આવીએ જ છીએ. અમારા જમાઈનું ઓપરેશન કરવાનું હતું. અમારા જમાઈને તે એવું હતું તારે એમને ડૉક્ટરને 4-5 જગ્યાએ પગ ભાંગી ગયો હતો, તો અમે એવું કીધું હતું ઓપરેશન થતું તારે કે ભાઈ અમારું ઓપરેશન કરવાનું, આટલું બધું વાગ્યું, અમારે પૈસા નહીં અમારી વખતે. તો એ વખતે અમે એમ કીધું મેળવાના પગે લાગવા આવશું જો સારી રીતે ઓપરેશન થઈ જાય ને. હાલતા થઈ જાય 3 મહિનામાં હાલતા થઈ ગયા, અને અત્યારે જ એમના મારી માને લઈને આવ્યા. તમામ જીવોમાં પરમાત્માનો વાસ છે. આ વાતને સાર્થક કરતી પ્રવૃત્તિ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા થતી આવી છે, જેમાં નિર્દોષ પશુઓને ભોજન તથા પંખીઓને રોજ દાણા ભરાવાય છે. અનેક મહાન સાધુ સંતોના આગમનથી મા મેલડીનું ધામ પાવન બન્યું છે. આમ મા મેલડીનું આ સ્થાનક તમામ ધર્મના લોકો માટે જ નહીં, પરંતુ અન્ય અબોલ જીવો માટે પણ મહત્વનું ધામ કહેવાય છે. વિરમગામના મુંસર તળાવે બિરાજતા મા મેલડી સૌની કામના પૂરી કરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, વિરમગામ.